નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય મા મહાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસથી હું જલ્પા ઠુમ્મર, તમારા કમ્પ્યુટર વિષયની શિક્ષિકા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે શું શીખાતા? તો કે ગયા લેક્ચરની અંદર આપણે છેલ્લે ફાઇન્ડ, રિપ્લેસ અને ગોટુ સુધી શીખાતા, બરાબર છે? ફાઇન્ડ, રિપ્લેસ ને ગોટુનો શું ઉપયોગ હતો? તો કે ફાઇન્ડ અને રિપ્લેસથી કોઈ પણ શબ્દ, તમે જે ડોક્યુમેન્ટ અથવા તો જે લખાણ લખ્યું હોય એની અંદર તમારે શબ્દ કંઈક શોધવો હોય તો શું કરવાનું? ફાઇન્ડ, બરાબર છે? પછી જે શબ્દ આપણે શોધેલો છે એને ચેન્જ કરવો છે, મતલબ એક શબ્દથી બીજા શબ્દ સાથે બદલાવવો છે તો શું કરવાનું? રિપ્લેસ, બરાબર છે? અને પછી એક લાઇનમાંથી બીજી લાઇનમાં અથવા તો એક પેજમાંથી બીજા પેજમાં અથવા તો એક સેક્શનમાંથી બીજા સેક્શનમાં જવા માટે શેનો ઉપયોગ થાય? તો કે ગોટુનો, બરાબર છે? આપણે અહીંયા સુધી શીખાતા. આજે આપણે આગળ જોઈએ. આજે જોવાનું છે લખાણને કોપી અને મૂવ કરવા માટે નીચે આપણને આટલા ઓપ્શન આપેલા છે. કોપી, કટ, પેસ્ટ, અન્ડુ, રીડુ અને ન્યૂ. આ બધા ઓપ્શન આપણે ચોથા ધોરણમાં પણ આવ્યા હતા, બરાબર છે? ચોથા ધોરણમાં પણ આ ઓપ્શન આવેલા છે, કોપી, કટ, પેસ્ટ, અન્ડુ, રીડુ. કોપીનો શું ઉપયોગ થાય? તો કે સિલેક્ટ કરેલા લખાણને કોપી કરવા અને તેને ક્લિપબોર્ડમાં મૂકવા. આપણે ક્લિપબોર્ડમાં મૂકવું ન પડે એની રીતે મુકાઈ જાય છે, બરાબર? કોપી કરો એટલે ઓટોમેટિકલી ક્લિપબોર્ડમાં મુકાઈ જાય છે. ક્લિપબોર્ડ એક પ્રકારની મેમરી પણ છે કોમ્પ્યુટરની, કે જે આપણે જે કોપી કર્યું એની સાચવી રાખે, પછી જ્યારે આપણે એને પેસ્ટ કરીને ત્યારે આપણને આપે, બરાબર છે? પછી કટ શું કરે? તો કે કટ છે એ કાપી નાખશે. કોઈ પણ વસ્તુ એક જગ્યાએથી તમારે કાપીને બીજી જગ્યાએ મૂકવી હોય એના માટે કટ વપરાય. કોપી તો કે એકને એક વસ્તુ છે એક જગ્યાએ પણ રહે અને બીજી જગ્યાએ પણ મૂકવી હોય તો ત્યારે શું વપરાય? કોપી. ત્યારબાદ છે પેસ્ટ. પેસ્ટ ક્યારે વપરાશે? તો કે તમે કોઈ પણ વસ્તુ કટ કરી કે કોપી કરી એને તમારે બીજી જગ્યાએ મૂકવી છે તો મૂકવા માટે એને પેસ્ટ કરવું પડશે. કટ કે કોપી કરશો એટલે ક્લિપબોર્ડમાં પડ્યું રહેશે, પણ જ્યાં સુધી તમે પેસ્ટ નહીં કરો ત્યાં સુધી તમારી સ્ક્રીન પર બતાવશે નહીં, બરાબર છે? એટલે કટ કે કોપી કરેલી વસ્તુ તમારે બીજી જગ્યાએ મૂકવી હોય તો શું કરવું પડે? એને પેસ્ટ કરવું પડે, બરાબર છે? પછી અંડુ અને રીડુ. અંડુ શેના માટે છે? તો કે તમે જે છેલ્લે કામ કર્યું હોય એ તમારે દૂર કરવું હોય, ઉલટાવવું હોય, છેલ્લે જે કામ કર્યું હોય એને ઉલટાવવું હોય એના માટે શું વપરાય? અંડુ, બરાબર? માનો કે ટાઈગરનો સ્પેલિંગ મેં લખ્યો છે, હવે ટાઈગરનો સ્પેલિંગ મારે નથી જોતો, એને ઉલટાવું એટલે શું થશે? તો કે પેલા ટાઈગરનો સ્પેલિંગ લખ્યો એની પેલા સ્ક્રીન કોરી હતી, કઈ મેં લખ્યું નહોતું, ખાલી ટાઈગરનો સ્પેલિંગ લખ્યો. હવે ઉલટાવશો એટલે પેલા શું હતી? સ્ક્રીન કોરી હતી તો પાછી કોરી થઈ જાય, ડ્રાય કોરી, કે લેખા વગરની થઈ જાય સ્ક્રીન, બરાબર? ટાઈગરનો સ્પેલિંગ છે એ તમારો રિમૂવ થઈ જાય. પછી તમે અંડુ કરીને એ સ્પેલિંગ રિમૂવ કરી નાખો. પછી રીડુ શું કરશે? તો કે અંડુની ક્રિયાને ઉલટાવશે. અંડુ એ સ્પેલિંગ રિમૂવ કરી નાખો તો રીડુ પાછું લાવશે, બરાબર? બે વિરુદ્ધ કામ કરશે. એક અંડુ છે એ છેલ્લી ક્રિયા ઉલટાવશે અને રીડુ છે અંડુની ક્રિયા ઉલટાવશે, બરાબર છે? ત્યારબાદ છે ન્યૂ. ન્યૂ થી ખબર પડી જાય શેના માટે? તો કે નવું કોરું ડોક્યુમેન્ટ લેવું હોય એના માટે, બરાબર છે? હવે આપણે આગળ જોઈએ. હવે સૌથી પહેલા આપણે લખાણને કોપી પેસ્ટ કરવાનું છે. એના માટે આપણે છેલ્લે ધ ટાઈગર ડોક્યુમેન્ટ જે બનાવેલો હતો, સેવ કરેલો હતો, એ ખોલવાનો. ટાઈગર ડોક્યુમેન્ટ ખોલવા માટેની ત્રણ રીત તમને મેં કીધી છે, કે સૌથી પહેલા સ્ટાર્ટ બટનમાં ક્લિક કરો. ઉપર જે સ્ટાર્ટ મેનુ ખુલે એમાં માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ લખેલું દેખાય, એની બાજુમાં એક નાનો એરો આપ્યો હોય, ત્યાં તમે એરો થોડીક વાર માટે ઊભો રાખો અથવા તો ક્લિક કરો સાઈડના એરામાં. જો વર્ડમાં ક્લિક કરશો ને તો વર્ડની વિન્ડો ખુલી જશે, ત્યાં નહીં ક્લિક કરવાની. બાજુમાં નાનકડો એરો આપ્યો હોય ત્યાં ક્લિક કરો, એટલે જમણી સાઈડ, જમણી જે પેનલ હોય આપણી, રાઈટ પેનલ, એમાં એક બીજું મેનુ ખુલશે, એમાં ક્યાંક ધ ટાઈગર લખેલું હશે, બરાબર? તો એ રેસેન્ટ ડોક્યુમેન્ટ્સ હોય, તમે છેલ્લે જે વર્ડમાં ડોક્યુમેન્ટ બનાવેલા હોય એનું લિસ્ટ હોય, એમાં ધ ટાઈગર ઉપર ક્લિક કરો એટલે ફાઇલ ખુલી જાય. અથવા તો માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ તમે ઓપન ખોલી લ્યો, માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ કોરે કોરું, ત્યારબાદ ઓફિસ બટનમાં ક્લિક કરો, એમાંથી ઓપનમાં ક્લિક કરો, ત્યાંથી ખોલી શકો. અથવા તો માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ખુલ્લું હોય ત્યાં ઓફિસ બટનમાં તમે ક્લિક કરી હોય ત્યાં પણ જમણી સાઈડ ઓફિસ બટનમાં ક્લિક કરો એટલે ઓપનની સામેની સાઈડ, જમણી સાઈડ રેસેન્ટ ડોક્યુમેન્ટ્સ લખેલું હોય એની અંદરથી પણ તમે ખોલી શકો છો, બરાબર છે? અથવા તો કંટ્રોલ ઓનો ઉપયોગ કરીને પણ ખોલી શકો. હવે શું કરવાનું છે? તો કે તોય કોઈ પણ લખાણ તમારે કોપી કરવું હોય તો એને સિલેક્ટ કરવું પડે. સિલેક્ટ કરવું એટલે પસંદ કરવું પડે. કોમ્પ્યુટરને એની મેળે થોડી ખબર પડવાની છે કે તમારે કયું લખાણ કોપી કરવું છે કે કયું લખાણ કટ કરવું છે. તો તમારે એને અમુક વસ્તુ સિલેક્શન આપવું પડશે, એને પસંદગી આપવી પડશે કે મારે આ વસ્તુની કોપી કરવી છે અથવા તો આ લખાણની કોપી કરવી છે, બરાબર છે? તેને શું કર્યું કહેવાય? સિલેક્ટ, બરાબર? સિલેક્ટ કરતા આપણને લોકોને આવડે જ છે.
સિલેક્ટ ઓપ્શન તમને સ્ક્રીન પર આપેલો છે કે આવું સિલેક્ટ લખેલું હોય ત્યાંથી જઈને સિલેક્ટ ઓલ કરી શકો, અથવા તો તમારું માઉસનું બટન અહીંયા ધ ટાઈગરની પહેલાં લઈ આવવાનું અને ક્લિક કરીને માઉસ ખેંચવાનું, ડ્રેગ કરવાનું ધીમે ધીમે. ક્યાં સુધી? તો કે 2013 સુધી, અહીંયા સુધી. એટલે તમારું લખાણ છે સિલેક્ટ થઈ જશે. જો અહીંયા સુધી ખેંચો ત્યારે માઉસની ક્લિક વચ્ચે ક્યાંય મુકાવી ન જોઈએ. જો વચ્ચે ક્યાંક ક્લિક મુકાઈ ગઈ તો તમારું લખાણ છે થોડુંક આડાહડું થઈ જશે, બરાબર ઉપર નીચે થઈ જશે. અને પાછું સરખું કરવું હોય તો તમે અંડુનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. સિલેક્ટ કરતા આવડી ગયું. ત્યારબાદ શું કરવાનું છે? કોપી. કોપી ઓપ્શન ક્યાં આપ્યો હોય? હોમ ટેબમાં. ક્યાં આપેલો હોય? હોમ ટેબ. હોમ ટેબ જો અહીંયા રહે, હોમ ટેબ છે એમાં ક્લિપબોર્ડ લખેલું છે. એટલે એને એમ કીધું હતું ને કે તમે તમે જે લખાણ કોપી કરો અથવા તો કટ કરો એ ક્લિપબોર્ડમાં પડ્યું રહે, બરાબર છે. આખે આખા ઓપ્શનને ક્લિપબોર્ડ કહેવાય. જો નીચે હેડિંગ લખ્યું છે, પછી આ આખે આખા ઓપ્શનને શું કહેવાય? ફોન્ટ. આ આખા ઓપ્શનને શું કહેવાય? પેરેગ્રાફ. પછી આ આખે આખું તો કે સ્ટાઇલ, બરાબર. પછી છેલ્લે આટલું તો કે એડિટિંગ, બરાબર. તો ક્લિપબોર્ડની અંદર અહીંયા સેકન્ડ નંબરમાં કોપી લખેલું છે. કોપી ઉપર ક્લિક કરશો એટલે લખાણ છે તમારું કોપી થઈ જશે, બરાબર. પછી તમારે આ હાઇલાઇટ જે થયું છે સિલેક્શન દૂર કરવું હોય તો કોરા ભાગમાં તમે ગમે ત્યાં ક્લિક કરશો ત્યાં દૂર થઈ જશે, બરાબર. પણ આપણે શું કરવું છે? કોપી કર્યું છે, હવે આ બીજી જગ્યાએ આપણે મૂકવું છે તો અહીં 2013ની પાછળ અહીં ક્લિક કરશું અને એક બે વખત એન્ટર આપશું, બીજી લાઇનમાં આવી જશું, બરાબર. પછી ન્યા પેસ્ટ કરશું એટલે આપણે ઉપરનું લખાણ પર રહે અને નીચે નવું લખાણ આવી જાય. જોઈએ આપણે આગળ. જો ક્લિપબોર્ડમાં ક્યાં ક્લિક કરી? તો કે કોપી પર. તમને મારો એરો નથી બતાવ્યો પણ મેં જ્યારે અહીંયા કોપી ઉપર એરો રાખ્યો હતો એટલે એની ઉપર ઓરેન્જ કલર આવી ગયો છે, કોપી. હવે આ લખાણ પણ સિલેક્ટ કરેલું છે, કોપી ઉપર ક્લિક થઈ જાય. પછી ક્યાં ક્લિક કરવાની? અહીંયા લાસ્ટમાં, અને બે વખત એન્ટર આપવાનું, બરાબર છે. પછી આપણે જો અહીંયા આપ્યું છે, એક વખત એન્ટર આપો એટલે અહીંયા નીચે આવશે, એક વખત એન્ટર આપશો એટલે અહીંયા આવશે, બીજી વખત એન્ટર આપશો એટલે અહીંયા આવશે, બરાબર છે. એટલે આમાં લખેલું છે, જો કે બે લીટી જગ્યા છોડવા, બે વાર એન્ટર કી દબાવો. એન્ટર કી કોને કહેવાય? તો એન્ટર કી કહેવાશે આને, તમને બતાવેલી છે આને એન્ટર કી કહેવાશે, બરાબર છે. એન્ટર કી અહીંયા પણ હોય છે અને લાસ્ટમાં પણ હોય છે એન્ટર કી. બે માંથી કોઈ પણ એન્ટર કી વાપરી શકો, બેનો સરખો જ ઉપયોગ થશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે શું કરવાનું છે? તો કે ક્લિપબોર્ડ ગ્રુપમાં પેસ્ટ પર ક્લિક કરો. આ ક્લિપબોર્ડનો જે ગ્રુપ છે એમાં ક્યાં ક્લિક કરવાની? પેસ્ટ પર ક્લિક કરવાની, બરાબર છે. હવે આ ઉપર છે ને આપણું કોપી કરેલું, ઉપર છે આપણું સાદું પહેલાનું લખાણ છે, આપણે જે મેઇન લખાણ લખ્યું હતું ધ ટાઈગરવાળું, અને નીચે આવ્યું એ શું આવ્યું? તો કે કોપી કરેલું લખાણ જેને આપણે પેસ્ટ કર્યું છે, બરાબર છે. હવે આપણને ઉપરનો પેરેગ્રાફ નથી દેખાતો, જુઓ હોય તો બાજુમાં જો આ સ્ક્રોલ બાર આપી છે પટ્ટી, એને તમે ઉપર નીચે કરો ને અપડાઉન એટલે તમારા પેજમાં ઉપર નીચેનું લખાણ બધું બતાવે, બરાબર છે. આગળ જોઈએ આપણે. હવે એ લખાણ પાછું કાઢી નાખવું હોય, તમે જે કોપી કરેલું, કોપી પેસ્ટ કરેલું લખાણ હતું એ તમારે ક્રિયા ઉલટાવી નાખવી છે. તો પહેલાં કાંઈ હતું? તો કે ના, તમારું કર્સર અહીંયા હતું છેલ્લે, બરાબર. એની પહેલાં કાંઈ હતું નહીં. તો અંડું કરશો એટલે તમારું લખાણ છે બધું નીકળી જશે, ક્રિયા ઉલટાવી નાખશે. પછી રીડું કરશો તો શું થશે? તો પાછું આવી જશે, બરાબર છે. જોઈએ આપણે આગળ. જો એને અંડું રીડું કરીને આપણને બતાવ્યું કે અંડું રીડુંનો શું ઉપયોગ થાય, બરાબર છે. હવે આપણે પસંદ કરેલા લખાણને નવા કોરા વર્ડ ડોક્યુમેન્ટમાં મૂવ, કટ એન્ડ પેસ્ટ કરીશું, બરાબર. કોપી પેસ્ટ થઈ ગયું. જો આ કોપી પેસ્ટ કરેલું તમને મેં અહીં બતાવ્યું છે એક્ઝામ્પલ, ઉપર છે અહીં 8 ફેબ્રુઆરી 2021 અમારા કોમ્પ્યુટરની અંદરનો ફોટો છે. ત્યારબાદ નીચે આ પેસ્ટ કરેલું લખાણ છે. હવે શું કરવાનું કે છે? તો કે હવે આ જે લખાણ આપણે લખ્યું છે એને મૂવ કરશું, કટ પેસ્ટ કરશું. કોપી પેસ્ટ તો કર્યું પણ કટ પેસ્ટ કરો એટલે શું થાય? જો છેલ્લે રીડું કર્યું હતું એટલે લખાણ આપણું જે અંડું કરીને નીકળી ગયું તે રીડુંમાં પાછું આવી ગયું. હવે કટ કરશું ને એટલે લખાણ અહીંથી નીકળી જશે, બરાબર. શું થશે? નીકળી જશે, નીકળી જશે. અને પછી આપણે કટ કરેલું છે પછી ડાયરેક્ટ આપણે સ્ટાર્ટમાંથી નવું વર્ડનું ડોક્યુમેન્ટ ખોલી લેશું, ડાયરેક્ટ વર્ડ ઉપર ક્લિક કરીને. પછી ત્યાં જઈને શું કરવાનું? પેસ્ટ કરવાનું. એટલે આ લખાણ છે એ ત્યાં આવી જશે કટ પેસ્ટથી, બરાબર છે. એના માટે શું કરવું પડશે? જેમ કોપી કરવા માટે લખાણને સિલેક્ટ કરવું પડ્યું હતું એમ કટ કરવા માટે લખાણને શું કરવું પડશે? સિલેક્ટ કરવું પડશે. તો અહીંયા માઉસનો એરો લાવવાનો અને ક્લિક કરીને છેલ્લે સુધી ખેંચવાનું, ડ્રેગ કરવાનું, બરાબર. ત્યારબાદ કટ. કટ માટે અહીંયાથી પણ કટ કરી શકો અથવા તો કંટ્રોલ એક્સ, એની શોર્ટકટ રીત છે. કોપી કરવા માટે પણ અહીંયાથી પણ ક્લિક કરી શકો અથવા કંટ્રોલ સી, એની શોર્ટકટ છે. અને પેસ્ટની શોર્ટકટ છે કંટ્રોલ વી, બરાબર છે. આગળ જોઈએ. હવે કટ ઉપર ક્લિક કરી દીધું, બરાબર. ત્યારબાદ જો અહીં લખેલું છે કે નવો કોરો વર્ડ ડોક્યુમેન્ટ ખોલો,
બરાબર. હવે નવો કોરો વર્ડ ડોક્યુમેન્ટ ખોલ્યા બાદ શું કરવાનું? પેસ્ટ કરવાનું. જો આ બે ડોક્યુમેન્ટ ખોલેલા આપણને બતાવ્યા, આ આપણું ધ ટાઈગર ડોક્યુમેન્ટ જ્યાં આપણે કટ કર્યું હતું લખાણને, કોપી કરેલું લખાણ હતું એને શું કરી નાખ્યું આપણે? પાછું કટ કરી નાખ્યું એટલે ત્યાંથી નીકળી ગયું. પછી નવું ડોક્યુમેન્ટ ખોલ્યું અને ત્યાં શું કર્યું? પેસ્ટ કર્યું. જો આને સેવ નથી કરેલું એટલે ડોક્યુમેન્ટ વન એવું લખેલું હોય છે, ત્યાં જઈને પેસ્ટ કર્યું. તમને બતાવું જો છે આ ધ ટાઈગર સેવ કરેલું, મારે ડોક્યુમેન્ટ ટુ લખેલું એવું છે અને આની અંદર શું કર્યું છે? પેસ્ટ. અહીંયા પણ જો ડોક્યુમેન્ટ ટુ લખેલું છે છે, અને સેવ કરો એટલે ડોક્યુમેન્ટ ટુ નીકળી જાય, તમે જે નામ આપ્યું હોય એ આવી જાય. હવે કટ પેસ્ટ કોપી પેસ્ટ સમજાણું. હવે મારે આ ડોક્યુમેન્ટ નથી જોતું તો શું કરી દેવાનું? અહીંથી ક્લોઝ. ક્લોઝ કરશો એટલે મેસેજ આવશે. મેસેજમાં જો સેવ કરવું હોય તો શું આપવાનું? યસ. નો કરવું હોય તો શું આપવાનું? નો. બરાબર છે. જો આવ્યો મેસેજ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ડોક્યુમેન્ટ, ડુ યુ વોન્ટ ટુ સેવ ધ ચેન્જીસ ટુ ડોક્યુમેન્ટ વન? મારે ડોક્યુમેન્ટ ટુ હતું, સેવ કરવું હોય તો યસ, નો કરવું હોય તો નો, અને બહાર નીકળવું હોય તો કેન્સલ. મતલબ કે એમાં એમાં કામ કરવું હોય તો આગળ કેન્સલ કરવાનું. બરાબર છે. આગળ જોઈએ ડોક્યુમેન્ટમાં ચિત્ર ઉમેરવા. બરાબર છે. એના માટે તમને પેલું આપ્યું છે ક્લિપ આર્ટ. ચિત્ર તમે બે રીતે ઉમેરી શકો, એક ક્લિપ આર્ટથી પણ ઉમેરી શકો અને પિક્ચરથી પણ ઉમેરી શકો. પણ ક્લિપ આર્ટમાં પિક્ચરમાં શું ફેર? પિક્ચર એટલે એક પ્રકારનો ફોટો, ક્લિપ આર્ટ પણ એક પ્રકારનો ફોટો થાય, પણ બેમાં શું ફેર? શું આવે તો કે ક્લિપ આર્ટ છે ને અલગ અલગ ડ્રોઈંગ કરીને કમ્બાઈન કરેલી હોય. દાખલા તરીકે તમારે ધ ટાઈગર છે તો હું ટાઈગરનો ફોટો આપણે લઈએ, તો ટાઈગરના ફોટો એ છે કોઈ પણ વસ્તુની અંદર, કોઈ પણ સોફ્ટવેરની અંદર ડ્રો કરેલો હોય. દાખલા તરીકે વાઘના ઉપર બ્લેક કલરની સ્ટ્રીપ્સ હોય, પટ્ટા હોય, તો પટ્ટા અલગ કરેલા હોય, પછી નીચે ઘાસ અલગ કરેલું હોય, એનું આંખ અલગ કરેલી હોય, મતલબ ડ્રો કરેલી હોય, પછી બધું કમ્બાઈન કરે, ભેગું કરે. બરાબર છે. એનાથી એક ક્લિપ આર્ટ બની જાય. જ્યારે ફોટો આપણે એમાં ફોટોમાં કંઈ એવું કંઈ કરતા નથી, તમે મોબાઈલ દ્વારા જે ફોટો પાડો એ જ પિક્ચર થયું, એ જ ફોટો થયો ને એ જ ઇમેજ થયું. બરાબર છે. આપણે એમાં એક આંખનો પહેલા ફોટો પાડીને બીજી આંખનો ફોટો પડે, પછી સ્ટ્રીપ્સનો ફોટો પાડીને ભેગું કરી, એવું નથી થતું. બરાબર છે. તો ક્લિપ આર્ટમાં અને ફોટોમાં આ એક ફેર છે. હવે ક્લિપ આર્ટ કઈ રીતે લેવી? તો એના માટે પહેલા આપણું ટાઈગર ડોક્યુમેન્ટ છેલ્લે જે આપણે ક્લોઝ કર્યું હતું, બરાબર છે, એ ખુલ્લું હોવું જોઈએ. અથવા તો ક્લોઝ ન કર્યું હોય તો ડાયરેક્ટ આપણે એમાં વર્ક કરીએ. હવે ક્લિપ આર્ટ લ્યો કે પિક્ચર લ્યો, કોઈ પણ વસ્તુ લ્યો, એ ક્યાં આવશે? તો કે તમારી જ્યાં ક્લિક હશે ને ત્યાં આવશે. તમારું જે કર્સર ઓન ઓફ થતું હોય, તમે લખો ત્યારે તમારું જે કર્સર ઓન ઓફ થતું હોય, ત્યાં તમારી ક્લિપ આર્ટ કે પિક્ચર આવે. બરાબર છે. તો એના માટે તમારે ધ ટાઈગરની છેલ્લે અહીંયા આવવું પડશે, ત્યારબાદ એન્ટર આપવું પડશે. બે વખત એન્ટર આપશું, એક વખત અહીંયા આવશે, બીજી વખત અહીંયા આવશે. બે વખત એન્ટર આપશું એટલે તમારી ક્લિપ આર્ટ છે અહીંયા આવશે. બરાબર છે. તમારી જ્યાં ક્લિક છે ત્યાં આવશે. જો લખેલું છે કર્સર, તમારું કર્સર જ્યાં હશે ત્યાં તમારી ક્લિપ આર્ટ આવશે. આગળ જોઈએ. ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો, તમને નીચેની રિબન જોવા મળશે. ક્યાંથી લેવાની છે ક્લિપ આર્ટ? ઇન્સર્ટમાંથી. ઇન્સર્ટમાં જો પિક્ચર ને ક્લિપ આર્ટ બે બાજુ બાજુમાં જ આપ્યું છે. પિક્ચરમાંથી ફોટો આવે, ક્લિપ આર્ટમાંથી ક્લિપ આર્ટ આવશે. બરાબર છે. બેમાં જે ફેર શું છે એ મેં કહી દીધું. શેપમાંથી તમે કોઈ પણ શેપ ડ્રો કરી શકો. બરાબર છે. ચાર્ટમાંથી આપણે આલેખ દોરી શકીએ, ચાર્ટમાંથી. બરાબર ને. સ્માર્ટ આર્ટમાંથી આપણે ફેમિલી ટ્રી કે એવું કંઈ દોરવું હોય તો તમે એ રીતે ફેમિલી ટ્રી નો દોરી શકો. ટ્રી નો આપવું હોય પણ એ રીતના શેપ આપવા હોય આપણને. હવે એ આખા આખા ગ્રુપને શું કહેવાય? ઇલ્યુસ્ટ્રેશન. શું કહેવાય? ઇલ્યુસ્ટ્રેશન ગ્રુપ કહેવાય. એમાં ક્લિપ આર્ટ પર ક્લિક કરો. ક્લિક કરશો ને એટલે જો આપણી આ સ્ક્રીન હતી ને ત્યાં બાજુમાં આપણને કંઈ બોક્સ નથી દેખાતું, દેખાય છે? તમે જેવું ક્લિપ આર્ટ ઉપર ક્લિક કરશો ને એટલે અહીં બાજુમાં એક બોક્સ આવી જશે. આવી ગયું. એનું નામ શું છે? ક્લિપ આર્ટ. તમારે જે ક્લિપ આર્ટ જોતી હોય એનું નામ અહીંયા સર્ચ કરવાનું. બરાબર છે. હવે એની પાસે હશે ને એ ક્લિપ આર્ટ આપશે, નહીં હોય નહીં આપે. બરાબર છે. તો સર્ચ ફોર લખેલું છે પહેલાં અહીંયા ક્લિક કરવાની, અને ત્યાં ટાઈગરની આપણે જોઈ છે તો ટાઈગર નામ લખવાનું, ટી આઈ જી ઈ આર. આને શું કહેવાય? તો કે અહીંયા ટાઈગર લેખ, સોરી, ટાઈગર લેખા પછી અહીંયા ક્લિક કરવાની ગો ઉપર, એટલે નીચે તમને આ કોરી સ્ક્રીનમાં બતાવશે. બરાબર છે. એને શું કહેવાય? પિક્ચર બોક્સ કહેવાય. બરાબર. આપણે વાઘનું ચિત્ર ઉમેરવું છે. આથી સર્ચ ફોર ટેક્સ્ટ બોક્સમાં એનિમલ્સ ટાઈપ કરો. ડાયરેક્ટ ટાઈગર સર્ચ કરશો તો ચાલશે, અથવા તો એનિમલ્સ ટાઈપ કરશો તો પણ ચાલશે. બરાબર છે. હવે જો આવ્યું એનિમલ્સમાં, અને બધા એનિમલ્સ આપણને આપ્યા જેટલા જેટલા. હવે આ એનિમલ્સ નથી, આ બે વ્યક્તિ જ છે, પણ એના હાથમાં એક એનિમલ છે. બરાબર. એટલા માટે એનિમલ્સમાં આપ્યું છે. આગળ જોઈએ. જો મેં ડાયરેક્ટ ગો ઉપર ક્લિક કર્યું ને તો આવું બધું આવ્યું છે. હવે હું ટાઈગર લખીને સર્ચ કરીશ, લખું ટાઈગર પછી ગો ઉપર ક્લિક કર્યું એટલે નીચે મને બધા, મારે આટલા બધા ટાઈગર્સ નાખ્યા છે, તમારે આ એક જ હશે કદાચ.
એના ઉપર ક્લિક કરશો ને ડાયરેક્ટ, એટલે તમારું પિક્ચર ક્લિપ આર્ટ છે અહીંયા આવી જશે, કેમ કે ઓલરેડી આપણું કર્સર અહીંયા જ હતું. બરાબર, જેવી ક્લિક કરશો એવું અહીંયા ક્લિપ આર્ટ આવી જશે. બરાબર, હવે ક્લિપ આર્ટ આવી ગયા પછી શું કરવું છે, તો કે આ સિમ્પલ આપ્યું છે, મારે એના ફરતી કંઈક ફ્રેમ મૂકવી છે. આપણે ફોટા પર કે ફોટો હોય એની મોબાઈલની અંદર ફોટો આપણે કેમ એડિટિંગ કરી, કંઈક ફ્રેમ મૂકી કે એવું કરી, કોઈ પણ શેપની અંદર મૂકી, એવી રીતે મારી આની ફ્રેમ મૂકવી હોય તો શું કરવાનું, તો કે તમે જેવું આ ક્લિપ આર્ટ લેશો ને એવું ફોર્મેટ મેનુ અહીંયા આવી જશે. જો પહેલાં નહોતું, પહેલાં પણ તમને બતાવી દઉં કે મેં ક્લિપ આર્ટ ઉપર ક્લિક કરેલી છે, પણ અહીંથી મેં કંઈ ક્લિપ આર્ટ લીધેલી નથી, એટલે જો અહીંયા ફોર્મેટ મેનુ નથી, ફોર્મેટ ટેબ નથી. બરાબર, પણ જેવું તમે આમાંથી કોઈ પણ એક ક્લિપ આર્ટ લ્યો એટલે શું આવી જાય, એક ફોર્મેટ ટેબ આવી જાય અલગથી, ત્યાંથી તમે જે ક્લિપ આર્ટ લીધી છે એનું એડિટિંગ કરી શકો, ફેરફાર કરી શકો. બરાબર છે, હવે ક્લિપ આર્ટ તો આપણે ફ્રેમ તો પછી મૂકશું, પણ જો તમારે આ નાનું આવ્યું હોય ક્લિપ આર્ટનું ચિત્ર જે છે નાનું આવ્યું હોય, તમે નાનું મોટું કરવું હોય તો ક્યાંથી કરવાનું, તો ફરતી બાજુ જો સફેદ ટપકા એ પાછળ છે ડોટ્સ, ત્યાં તમે જાશો કોઈ પણ ડોટ ઉપર એટલે બે મોઢા વાળો એરો આવશે, બે સાઈડ એરો હોય ને એવો આવશે બ્લેક કલરનો, એને તમે ક્લિક કરીને ખેંચશો એટલે તમારું જે આ ક્લિપ આર્ટ છે નાના મોટું થઈ શકે. અને જે ગ્રીન કલરનું ટપકો આપ્યું છે ને ઉપર, એનાથી તમારે ફેરવવું હોય તમારો ફોટો તો ત્યાંથી ફરે. બરાબર છે, હવે આપણે આગળ જોઈએ. જો અહીંયા આપ્યું છે એને સાઇઝિંગ હેન્ડલ્સ કહેવાય. શું કહેવાય? સાઇઝિંગ હેન્ડલ. આ જે ડોટ્સ આપ્યા છે એને સાઇઝિંગ હેન્ડલ્સ કહેવાય. બરાબર છે, એની સાઇઝ નાના મોટી કરવા માટે. હવે ફોર્મેટ ટેબમાં પિક્ચર સ્ટાઇલ ગ્રુપ, હવે આપણે ફોર્મેટ ટેબમાં ક્લિક કરી. બરાબર છે, એને આ ગ્રુપને શું કહેવાય, તો કે પિક્ચર સ્ટાઇલ ગ્રુપ. શું કહેવાય? પિક્ચર સ્ટાઇલ ગ્રુપ. આ જે આખી આખું આપ્યું છે એને પિક્ચર સ્ટાઇલ ગ્રુપ કહેવાય. તમને આમાં વ્યવસ્થિત ન દેખાતું હોય તો હું અહીંયા બતાવું છું. હવે એમાંથી એને કઈ ફ્રેમ લીધી છે, તો કે આવડિયા એનું નામ આપ્યું છે. તમે ત્યાં થોડીક વાર માટે એરો ઉભો રાખશો એટલે મેં તમને કીધેલું છે કે સ્ક્રીન ટીપ તમને એ વસ્તુનું નામ બતાવશે. બરાબર, એ ફ્રેમનું નામ બતાવશે. અહીં શું આપ્યું? કમ્પાઉન્ડ ફ્રેમ બ્લેક. આપણને બુકમાં પણ એ લેવલ લેવાનું કીધું છે, કમ્પાઉન્ડ ફ્રેમ બ્લેક સ્ટાઇલ પર ક્લિક કરો. તો ખબર તો પડવી જોઈએ કે કમ્પાઉન્ડ ફ્રેમ બ્લેક કઈ કહેવાય. તો કમ્પાઉન્ડ ફ્રેમ બ્લેક કઈ કહેવાય, કોઈ એક એક ઉપર એરો ઉભો રાખશો એટલે બધાના નામ લખેલા આવશે, એમાંથી આવડિયા છે. બરાબર, એના ઉપર ક્લિક કરશો એટલે એના ફરતી ફ્રેમ આવી જશે. બરાબર છે, જો તમને એક વસ્તુ હજી કહી દઉં કે તમને ફોર્મેટ મેનુમાં તમે જાશો ને એટલે તમને આવી જ રીતે આપેલી હશે ફ્રેમ. તમારે બધી ફ્રેમ એક સાથે જોવી હોય તો નીચેના એરો પર ક્લિક કરવાનું. નીચેના એરો પર ક્લિક કરશો ને એટલે આવી રીતે આખું બોક્સ ખુલી જાય. બરાબર છે, હવે આગળ જોઈએ કે સાઇઝિંગ હેન્ડલ્સ જે હતા ફરતી બાજુ ડોટ્સ હતા એ દૂર કરવા હોય તો શું કરવાનું, તો કે ટેક્સ્ટ એરિયામાં જે કોરો ભાગ છે ત્યાં ક્લિક કરશો એટલે એ નીકળી જશે. બરાબર, ત્યારબાદ સેવ કરવાનું, ક્લોઝ કરવાનું. આટલું થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ શું કરવાનું છે. જો આ રીતે છે, આ કમ્પ્લીટ થયું. હવે આ સાઇઝ, આ તમારે જે ડોટ્સ છે એ દૂર કરવા હોય શું કરવાનું, ટેક્સ્ટ એરિયામાં કોઈ પણ જગ્યાએ ક્લિક. અને જો આ ફોર્મેટ મેનુમાં આ રીતે ફ્રેમ બતાવે છે, બધી જોવી હોય તો નીચેના એરામાં ક્લિક. બરાબર છે, આપણે બાળમિત્રો આગળનું નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય મામાદેવ.